जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट द्वारा आयोजित SIS ऑनलाइन एज्युकेशन प्रोग्राम में हूँ निपुल चोटलिया आप सबनु फरी स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे धोरण 12 साइंस जीव विज्ञाननी अंदर चैप्टर नंबर 16 नो अभ्यास करी रह्या छीए। छेल्ले आपणे घन कचरा आधारित वात हती अने एमां आपणे प्लास्टिकना वेस्टना सोल्यूशन भाग रूपे एक केस स्टडी करी थी, जे अहमद खान एम कहवाय के पॉलीब्लेंड बनावी अने प्लास्टिकना कचरानो सोल्यूशन कर्यु। एना पछी आपणे जे बायो फर्टिलाइजर अने बायो पेस्टिसाइड्स नो उपयोग करीने कार्बनिक खेती केवी रीते थाय एनो पण एक आपणे प्रेक्टिकल बनेली घटनानी केस स्टडी करी, जे रमेशचंद्र डांगर नामना हरियाणाना खेडूतनी वात हती। आजे आपणे पर्यावरणना थता बदलावथी जे मुख्य असरो अनुभवाई छे, आप जे कांई जमीननुं होय, पाणीनुं होय के हवानुं होय, आ प्रदूषणथी जे कांई आपणा पर्यावरणनी अंदर बदलाव आवे छे अने एनी नकारात्मक असरो अनुभवाई छे, एना विषे आपणे वात करवानी छे। एटले आजना लेक्चरनो आपणो टॉपिक छे ग्रीन हाउस असर अथवा तो ग्रीन हाउस इफेक्ट, एना उपर आपणे वात करवाना छीए। एना उपर चर्चा करीए ए पहेला एक नानो एवो टॉपिक आपणी टेक्स्टबुक मां छे के बधाय अलग अलग वेस्टनी आपणे वात करता हता, जेम प्लास्टिकनो वेस्ट, ऑर्गेनिक वेस्ट, इनऑर्गेनिक वेस्ट, एवी रीते आपणे रेडियो एक्टिव पदार्थनो पण उपयोग करीए छीए। दाखला तरीके युरेनियम, थोरियम, तमे बधा जाणो छो एम के रेडियो एक्टिव पदार्थ छे, एनो उपयोग आपणे खास करीने क्यां करीए छीए तो के न्यूक्लियर पावर स्टेशननी अंदर, जेमांथी विद्युत ऊर्जा उत्पन्न करवा माटेनुं जे विद्युत मथक छे जेने पावर स्टेशन कहेवाय, एमां बे प्रकारना होय, एक थर्मल पावर स्टेशन होय अने एक न्यूक्लियर होय। पण थर्मल करતાં અત્યારના સમયે આ ન્યુક્લિયર પાવર સ્ટેશનનો ઉપયોગ છે એ વધારે જોવા મળે છે, જેમાં આવા ન્યુક્લિયર રિએક્શન થતા હોય છે અને એના પ્રક્રિયાના અંતે એમાંથી રેડિયોએક્ટિવ પદાર્થનો વેસ્ટ તૈયાર થાય છે। રેડિયોએક્ટિવ પદાર્થ એટલે તમે કેમિસ્ટ્રીમાં આ વસ્તુ સારી રીતે ભણી ગયા હશો કે રેડિયોએક્ટિવ પદાર્થ છે ને રેડિયેશન છે એ આપણને ખૂબ વધારે પડતું નુકસાન કરે, એટલે કે જે રેડિયેશન હોય છે ખાસ કરીને આ રેડિયેશનની ઇફેક્ટ કોના ઉપર આવે તો કે ડાયરેક્ટ આપણા DNA ઉપર એની ઇફેક્ટ આવે અને આપણા DNAમાં આના દ્વારા રેડિયેશનને કારણે એમ કહેવાય કે મ્યુટેશન અથવા તો આપણી ભાષામાં કહીએ તો વિકૃતિ થતી હોય છે। કોને કારણે તો કે રેડિયેશનને કારણે આપણા DNAમાં બદલાવ આવે ને DNAમાં બદલાવ આવે એટલે આપણામાં મ્યુટેશન એટલે કે વિકૃતિ થાય છે અને આવો જે રેડિયો એક્ટિવ વેસ્ટ છે એનો નિકાલ કરવાની ઘણી બધી રીત છે, પણ શરૂઆતના સમયમાં જ્યારે આના માટેનું કોઈ પરફેક્ટ નોલેજ નહોતું ત્યારે આવા રેડિયો એક્ટિવ પદાર્થને છે એ અલગ અલગ ટાપુઓ ઉપર, આઇલેન્ડ્સ ઉપર એઝ ઇટ ઇઝ ફેંકી દેવામાં આવતા હતા અને એનાથી ઘણી બધી મોટી નુકસાની છે એ જોવા મળી। આવા રેડિયોએક્ટિવ પદાર્થનું જે સ્ટોરેજ હોય, વેસ્ટ પદાર્થનું જે સ્ટોરેજ હોય, એમાં કોઈ એક્સિડન્ટ થાય તો પણ બહુ મોટી રેડિયોએક્ટિવ ઇફેક્ટ છે એ માનવજાતને સહન કરવી પડી। એવી વાસ્તવમાં બનેલી બે ઘટના છે, એક ચર્નોબિલ, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો, ચર્નોબિલ છે એની અંદર આ રીતે રેડિયોએક્ટિવ પદાર્થ છે એ લીકેજ થયા અને વર્ષો સુધી ત્યાં લોકોમાં મ્યુટેશન એટલે કે વિકૃતિ આવી। એવી બીજી એક આઇલેન્ડ ઉપર ઘટના બની હતી જેને બહુ ફેમસ છે, જેને 3 માઇલ આઇલેન્ડ કહેવાય છે। અહીંયા પણ આવી એક્સિડેન્ટલ ઘટના બની જેને રેડિયોએક્ટિવ લીકેજ કહેવાય। આપણે ગુજરાતીમાં શબ્દ વાપરવામાં આવ્યો છે ઝરણ. ઝરણનો અર્થ લીકેજ, જે ધીરે ધીરે જમીનમાં લીક થતું હોય એને ઝરણ કહેવાય છે. તો એવું થ્રી માઇલ આઇલેન્ડ અને ચેર્નોબિલ આ બંનેમાં આ ઘટના જોવા મળી છે. આ બધી વાતથી આનો નિકાલ એઝ ઇટ ઇઝ ન થઈ શકે. આને ક્યાંય તમે સમુદ્રમાં ન ફેંકી શકો, નહીંતર એની જીવસૃષ્ટિમાં મ્યુટેશન આવી જાય. આને તમે જમીન ઉપર ન રાખી શકો. એટલે એના માટે અત્યારે એક એવો પ્રોટોકોલ છે કે સમુદ્ર સપાટીથી એટલે કે જમીનના લેવલથી એવરેજ એમ કહેવાય કે 500 મીટરનો એક ઊંડો ખાડો કરવામાં આવે. એટલે 500 મીટર એટલે 1.5 કિલોમીટર થયું. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, તો 1.5 કિલોમીટર જમીનમાં ઊંડો ખાડો કરવાનો. સિમેન્ટ કોંક્રીટથી અંદર એક ચેમ્બર બનાવવાની આરસીસીની, જેને કહેવાય ને, જેની દિવાલો છે એ અંદાજિત 4-4, 5-5 ફૂટની જાડાઈવાળી હોય અને એ તે પ્યોર સિમેન્ટ કોંક્રીટથી બનેલી હોય, આરસીસી હોય. એની અંદર આ રેડિયોએક્ટિવ પદાર્થના બેરલો ભરી લોક કરી અને અંદર ઉતારી દેવાના. પછી ચેમ્બર છે એ પરમેનન્ટ પેક કરી દેવાની. પણ આમાંય રિસ્ક છે, એનાય ઘણા બધા કારણો છે. પણ આટલી વાત કિરણોત્સર્ગી કચરો એટલે કે રેડિયોએક્ટિવ વેસ્ટ, જેમાંથી નીકળતા રેડિયેશનથી કેવું નુકસાન થાય એની એક નાની એવી વાત હતી. આપણે અલગ અલગ ઘન કચરાની વાત કરતા હતા, એમાંનો એક આ પણ વેસ્ટ છે. આ વેસ્ટ સૌથી ખતરનાક સાબિત થઈ શકે, કારણ કે પરમેનન્ટ ડીએનએ લેવલે આપણામાં ચેન્જીસ કરે છે રેડિયોએક્ટિવ. બરાબર. હવે મેઇન ટોપિક કે જે પર્યાવરણમાં આપણે આ હવાનું પ્રદૂષણ કે પાણીનું પ્રદૂષણ જે થઈ રહ્યું છે એનાથી ક્લાઇમેટિકલ જે ચેન્જીસ થાય છે, અને ક્લાઇમેટિકલ ચેન્જીસથી જે પૃથ્વી ઉપરનું તાપમાન કયો, આબોહવા કયો, ઓક્સિજનનું સ્તર કયો, એ બધી વસ્તુમાં જે બદલાવ આવે છે અને એ જે આપણે અથવા તો આપણી આવનારી પેઢીઓને ભોગવવું પડશે એ બહુ વધારે એમ કહેવાય કે અઘરી પરિસ્થિતિ હશે. અત્યારે લાગે છે એનાથી અનેક ઘણી અઘરી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. એના માટે આપણે અહીંયા એનો અભ્યાસ કરવાનો છે. તો આપણે એ વસ્તુને રિવર્સ નથી કરી શકવાના, પાછી નોર્મલ નહીં કરી શકીએ, પણ જે છે ત્યાંથી એને કાં અટકાવી શકીએ અથવા તો એ જે લેવલે ખરાબ થઈ રહ્યું છે એની સ્પીડ ધીમી કરી શકીએ. માટે આ વસ્તુનો અભ્યાસ કરવો એ ખાસ જરૂરી છે. એમાંની છે ગ્રીન હાઉસ અસર. આપણે બધાએ ગ્રીન હાઉસ વિશે કદાચ સાંભળ્યું હોય. તો ફોરેનની અંદર છે એ કાચના મોટા મોટા રૂમ બનાવવામાં આવે, ટ્રાન્સપરન્ટ કાચના, અને અંદર નર્સરી હોય, છોડ રાખ્યા હોય, વનસ્પતિ ઉગાડી હોય. તો આપણે કેમ નેટ હાઉસ હોય એવી રીતે ત્યાં એવા પ્રકારના આખા કાચના બનાવેલા હાઉસ હોય, અને એ વનસ્પતિ માટે બનાવવામાં આવે છે ટ્રાન્સપરન્ટ કાચના, માટે એને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. એનો શું પર્પઝ હોય તો કે જે દેશોમાં સૂર્યપ્રકાશ બહુ ઓછો લિમિટેડ મળે છે, તો જેવો સૂર્યપ્રકાશ કાચમાંથી પેનિટ્રેટ થઈને અંદર આવે પછી જમીન સાથે અથડાઈને પાછો રિફ્લેક્ટ થઈને બધો પાછો ન જતો રહે, એ કામ કાચ કરે. એ 100% લાઇટને પાછી નથી જવા દેતો, અંદર લાઇટ સ્ટોર રહે છે. એટલે અંદરનું વાતાવરણ એનું તાપમાન એ હુંફાળું રહે અથવા તો પ્રમાણમાં ટેમ્પરેચર જળવાયેલું રહે. એના માટે આવા હાઉસ બનાવવામાં આવે. અહીંયા જે ગ્રીન હાઉસ અસરની વાત કરવાની છે, અહીંયા પૃથ્વી છે એ આખું ગ્રીન હાઉસ છે. અહીંયા જે કોન્સેપ્ટ છે એ આપણી જે પૃથ્વી છે એ આખે આખું ગ્રીન હાઉસ છે એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે આપણી આ પૃથ્વીનો એક ભાગ છે, આને આપણે ગ્રીન હાઉસ કહીએ છીએ. શું કામ? તો કે પૃથ્વી ઉપર પણ ઘણી મોટી માત્રામાં વનસ્પતિઓ રહેલી છે. હવે થાય છે શું તો કે પૃથ્વી ઉપર લાઇટનો મેઇન સોર્સ કયો તો કે લાઇટનો મેઇન સોર્સ સૂર્ય બરાબર ને સૂર્યમાંથી જે રેડિયેશન આવે છે આ લાઇટનો મેઇન સોર્સ છે આપણા પૃથ્વી ઉપર સૂર્યમાંથી જે રેડિયેશન્સ આવે છે એને આપણે ટોટલ 4 ભાગમાં વેચી દઈએ સમજવા માટે કે એકચ્યુઅલમાં શું ઘટના બને છે 4 ભાગમાં વેચવા છે દાખલા તરીકે પહેલા ભાગના જે રેડિયેશન છે એ પૃથ્વી સપાટી સુધી નથી પહોંચતા પણ વાદળો દ્વારા એ રિફ્લેક્ટ થઈ અને પાછા જતા રહેશે આ રેડિયેશનનો એક ભાગ હતો પહેલો ભાગ હતો આ કોના દ્વારા અથડાઈને એક ભાગ વયો ગયો 4માંથી એક ભાગ વાદળો દ્વારા અથડાઈ રિફ્લેક્ટ થઈને પાછા જે રેડિયેશનનો બીજો ભાગ છે જે રેડિયેશનનો સેકન્ડ પાર્ટ છે એની વાત કરીએ તો એ વાદળો દ્વારા શોષણ પામે છે બરાબર એટલે કે આપણા લેયર્સ પૃથ્વીની બહાર જે વાતાવરણનું લેયર છે એના દ્વારા શોષણ પામે છે આ જે છે એ પૃથ્વીની બહાર આખું ક્યાં ઘટના બની તો કે આ બધી ઘટના બની વાદળોમાં આ પૃથ્વીની બહાર વાદળનું વાતાવરણ આ એક રિફ્લેક્ટ થઈને પાછો વયો ગયો એક ભાગ આયા શોષાઈ ગયો એબ્સોર્બ થઈ ગયો વાદળ દ્વારા શું થયું તો કે શોષણ પામે છે બરાબર જે બાકીના 2 ભાગ છે જે એટલે કે ટોટલ 4 ભાગ કીધા ને એ 2 ભાગ જે બાકીના એ પૃથ્વી સપાટી સુધી આવે છે આ પહેલો એમાંના થોડાક શોષાય છે પાછા રિફ્લેક્ટ થાય છે આ ભાગ અને એનો લાસ્ટ પાર્ટ આ ચોથો એટલે 2 ભાગ પૃથ્વી ઉપર સપાટી ઉપર અથડાય છે જમીન ઉપર અને પછી રિફ્લેક્ટ થાય છે એમાંનો કેટલોક ભાગ જે આ વાદળોમાં શોષણ પામ્યું અને કેટલોક ભાગ રિફ્લેક્ટ થઈને પાછો ગયો એનાથી પૃથ્વી ઉપરનું તાપમાન ઇનડાયરેક્ટલી જળવાયેલું રહેશે એમ કહી શકીએ આપણે આપણી અત્યારને લેટેસ્ટ પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું હશે તો કે સરેરાશ તાપમાન પૃથ્વી ઉપર 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે સરેરાશ તાપમાન એટલે કહું છું કે અમુક જગ્યાએ એમ કહેવાય કે 50 ડિગ્રી હોય તો અમુક જગ્યાએ 5 ડિગ્રી હોય તો એની એવરેજ કાઢીએ તો કેટલું થાય તો કે સરેરાશ તાપમાન 15 ડિગ્રી છે જો આ ગ્રીન હાઉસ ઇફેક્ટ આ રીતની ન હોય તો પૃથ્વીનું તાપમાન આની જગ્યાએ કેટલું હોત તો કે -18 ડિગ્રી સેન્ટીગ્રેડ જેમાં પૃથ્વી ઉપર સજીવનું અસ્તિત્વ છે એ હોવું મુશ્કેલ હોત પણ એવું નથી કારણ કે કુદરતી રીતે આ પ્રકારની ગ્રીન હાઉસ અસર છે એ જોવા મળે છે એટલે પૃથ્વી ઉપરનું સરેરાશ તાપમાન છે એ જળવાયેલું રહે છે બરાબર છે હવે માની લ્યો કે આ જે કંઈ આખી પ્રોસિજર છે એમાંના જે આ 2 ભાગ ત્રીજો અને ચોથો એટલે આમ જોઈએ તો ટોટલ 4 ભાગમાં વહેંચો તો એ હિસાબથી કેટલા ભાગ પૃથ્વી સપાટી ઉપર આવે છે તો કે ટોટલ સનલાઇટનો 50% હિસ્સો પૃથ્વી સપાટી ઉપર આવે છે અને એ પરાવર્તિત થઈને પાછો વયો જાય છે પણ આપણે જે પૃથ્વી સપાટી ઉપર જે વાહનો અને ઇન્ડસ્ટ્રીને કારણે પ્રદૂષણ ફેલાવીએ છીએ અથવા તો જે प्रदूषण जोवा मळे छे ई हिसाबथी आपणे एम कही सकीए के आवा प्रदूषण फैलावता वायुने कारणे पृथ्वी सपाटी पर एक प्रदूषित वायुनु आवरण तैयार थाय छे। आवा प्रदूषित वायुओ कया छे एनु आपणे लिस्ट बनावीए जे ग्रीनहाउस असर माटे जवाबदार छे। तो सौथी पहला नाम आवे कार्बन डाइऑक्साइड, पछी आवे मीथेन, पछी आवे CFC, पछी आवे नाइट्रोजन ऑक्साइड। आ चार वायुओं ने आपणे ग्रीन हाउस अथवा तो ग्रीन हाउस इफेक्ट ना वायुओ तरीके ओळखीए छीए। आनु प्रमाण केटलुं होय छे तो के टोटल ग्रीन हाउस असर में सौथी मेन भाग एटले के 60% कार्बन डाइऑक्साइड छे। केटलो 60%। तमारा टेक्स्टबुक में भूलथी न्या खाली छगड़ो छे, एक्चुअल में 60% छे। मीथेन टोटल मानो 20% हिस्सो कवर करे छे। क्लोरोफ्लोरोकार्बन ए 14% है अने आजे है नाइट्रस ऑक्साइड ए 6% है। एटले टोटल 100% ग्रीनहाउस असरना आ वायुओना परसेंटेज है। आ वायुओथी शुं थाय छे तो के एक आखुं लेयर बने छे जे सनलाइट रिफ्लेक्ट थईने पाછી जवानी हती। सॉरी, जे सनलाइट अहींयाथी आ रिफ्लेक्ट थईने पाછી जवानी हती एनी जग्याए आ सनलाइट आ वायुओ द्वारा शोषण थई गई। एटले के आ रिफ्लेक्ट थईने पाછી जाती नहीं। समझाणी बात? तो आनाथी शुं थाय तो के पृथ्वी उपरनुं तापमान छे एमां घणो वधारो थाय। छेल्ला 100 वर्ष में एटले छेल्ली शताब्दी एटले एम कहेवाय के छेल्ला 100 वर्षनी अंदर पृथ्वीनुं सरेराश तापमान 0.6 डिग्री सेंटीग्रेड वधी गयुं। विचार करो, हवे आवुं थाय, अहींया तापमान वधे, पृथ्वीनुं सरेराश तापमानमां वधारो थाय तो शुं थाय? तो पृथ्वी पर जे आवा बरफना पहाड़ो छे एमानो बरफ छे पीगळवा लागे। बरफ पीगळे एटले अहींया पाणी वधे, पाणी वधे एटले दरियानी सपाटीमां वधारो थाय। दरियानी सपाटीमां वधारो थाय तो नजीकनी बधी जमीन छे ए पाणीमां गरकाव थई जाय अने एक समय एवो आवे के जमीन ज न रहे, बधी जग्या उपर पाणी छे ए फरी वळे। एल नीनो असर आवी शके। एल नीनो असर एटले ध्रुव बे ध्रुव बाजुए पाणीना तापमानमां जे तफावत ऊभो थाय एनाथी आखे आखुं पाणी छे ए उपरथी नीचे थाय। एटले एक रीते कहीए ने तो सुनामी आवे। पाणीनो आखो फ्लो छे ए नीचेथी उपरनी तरफ जाय कारण के गरम अने ठंडा पाणीनो जे तफावत छे ए हिसाबथी पाणी छे ए आखे आखुं रिसफल थाय। एने एल नीनो असर कहेवाय, बराबर? आ एल नीनो असर जोवा मळे। बरफ ओगळवा मंडे, जमीन जे पाणीमां गरकाव थाय कारण तो के दरियानी सपाटी वधे। छेल्ला 100 वर्षमां 1 इंचथी पण वधारे सपाटी पाणीनी एटले के दरियानी सपाटी उपर आवी गई छे। खाली 0.6 डिग्री सेंटीग्रेड तापमानमां वधारो थयो त्या सरेराशमां। આમ તો ઘણું બધી મોટું ફ્લક્ચ્યુએશન આવ્યું. તો આ રીતે ગ્રીન હાઉસ અસર છે એને રોકવી જોઈએ. એના રોકવા માટે શું કરવું? તો કે સૌથી પહેલાં તો આ જે બધા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન ને CFC ને બધા વાયુ ઉત્પન્ન કરતા જે કંઈ રચનાઓ છે એના ઉપર કંટ્રોલ લાવો. એ વાહનોથી હોય કે ઇન્ડસ્ટ્રીથી જે વન નાશ કરી રહ્યા છે, વન કટાઈ, એ બંધ કરવી. આપણે જે ઉર્જાના સ્ત્રોત છે એનો કંઈક અલ્ટરનેટ ઓપ્શન ગોતવો જોઈએ. આ સિવાયનો કંઈક ઓપ્શન વિચારવો જોઈએ. આવી ઘણી બધી બાબતો છે જે એના ઉપર આપણે ફોકસ કરીએ તો જે ટેમ્પરેચર બેલેન્સ છે પૃથ્વી ઉપરનું એ જળવાઈ રહે. જો ટેમ્પરેચર ઇમ્બેલેન્સ થશે તો એની બહુ મોટી ઇફેક્ટ આપણે ભોગવવી પડશે. તો આ વાત હતી ગ્રીન હાઉસ ઇફેક્ટ, જેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા પોઈન્ટ્સ છે એ મેં હાઇલાઇટ કર્યા છે તમને સમજાવવા માટે. આ 4 પાર્ટનું થોડુંક આપણી ટેક્સ્ટબુકમાં સેન્ટેન્સ પ્રોપર નથી એટલે કન્ફ્યુઝન હોય, એટલે મેં આ દોરીને સમજાવ્યા કે 4 પાર્ટ એટલે આ રીતે વાત કરે છે. ક્લિયર છે આટલું? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવી જ એક બીજી ઇફેક્ટ આપણને જોવા મળે છે, ઓઝોન ઇફેક્ટ, એના ઉપર ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.